Hello students, ધોરણ 8 અને 9માં ઉપયોગી એવો ટોપિક લેટર રાઇટિંગ નું આજે હું ફોર્મેટ ખાલી બતાવવાની છું. ફોર્મેટમાં જો લેટર છે બે ટાઈપના હોય છે, એક તો ફોર્મલ ને ઇન્ફોર્મલ. ફોર્મલ લેટર હંમેશા પ્રિન્સિપાલ, ડાયરેક્ટર, ઓફિસર, ચેરમેન, બિઝનેસ મેનેજર વગેરે વગેરેને લખવાનો હોય છે. અને ઇન્ફોર્મલ લેટર જેમાં ફાધર, મધર, ફ્રેન્ડ્સ, રિલેટિવ, અંકલ, આંટી વગેરેને લખી શકાય છે. હવે ફોર્મલ લેટર કેવું હોય અને એનું ફોર્મેટ કેવું હોય, તો ફોર્મલ લેટરનું ફોર્મેટમાં સૌ પ્રથમ તો જે મોકલનાર છે એમનું એડ્રેસ લખવાનું. એડ્રેસ લખતા જતાં જ્યાં પણ તમે અટકો છો ત્યાં કોમા કરવાનો, અને લાસ્ટ એડ્રેસ કમ્પ્લીટ થાય ત્યાં તમારે ફૂલ સ્ટોપ કરવાનું હોય છે. જેમ કે અહીંયા હું એક એડ્રેસ લખું છું, A101 નિધિ સોસાયટી, અરે એપાર્ટમેન્ટ કોમા. હવે પેડર રોડ કોમા, અને અહીંયા તમે મોટા વરાછા સુરત લખો એટલે ફૂલ સ્ટોપ. કોડ નંબર, પિનકોડ નંબર ખબર હોય તો પિનકોડ નંબર પણ લખવો. પછી ડેટ લખવામાં આપણે જેમ લખીએ છીએ આવી રીતે 8/8/2020, તો આ રીતે નથી લખવાની. કેવી રીતે લખવાની? તો કે 18 ઓગસ્ટ AU 18 ઓગસ્ટ 2020. ત્યાર પછી 2, જેને મોકલવાનું છે તે ઓફિસનું કે તે ડાયરેક્ટરનું કે ચેરમેન હોય તો ત્યાંનું એડ્રેસ લખવાનું છે. જ્યાં મોકલવાનું છે ત્યાંનું એડ્રેસ આપણે અહીંયા લખીશું સેન્ડરનું. પછી સબ્જેક્ટ લખીશું, શેના વિશે તમારે પત્ર લખો છો, શાના માટે લખો છો. ઓફિશિયલ પત્ર હોય તો એમને તમારે ટૂંકમાં લખવું પડે. તો અહીંયા આપણે રિગાર્ડિંગ ટુ બેન લાઉડ નોઈઝ, ખૂબ જોરથી અવાજના ઉપર પ્રતિબંધ થાય એના રિગાર્ડિંગ આપણે લેટર લખી રહ્યા છીએ. તો હવે આપણે જે કોઈ પણ માનનીય શબ્દ માટે આપણે રિસ્પેક્ટેડ સર અથવા મેડમ લખીશું. અને શરૂઆત આ રીતે કરશું કે આઈ વુડ લાઈક ટુ ડ્રો યોર અટેન્શન અબાઉટ, જેના વિશે આપણે કહીએ છીએ કે અબાઉટ ધ લાઉડ નોઇઝ ઓફ અવર સોસાયટી અથવા ઓફ અવર એરિયા. અને જે બી તમને બીજા કોઈ પ્રોબ્લેમ્સ હોય એ 3 લાઇનમાં તમારે લખી નાખવાનું, અને એન્ડિંગ લાઇન એવી હોય છે કે આઈ શેલ બી થેન્કફુલ ટુ યુ, યોર સિન્સિયરલી, અને તમારું નામ લખવાનું હોય છે. હવે ઇન્ફોર્મલ લેટરમાં સિમ્પલ હોય છે, જેમ કે આપણું પોતાનું એડ્રેસ લખી નાખવાનું, એડ્રેસ ઓફ સેન્ડર એટલે મોકલનારનું એડ્રેસ, પછી ડેટ લખવાની, અને કોઈ સબ્જેક્ટ નહીં, તમે કોને મોકલો છો એનું એડ્રેસ નહીં, સીધું જ સંબોધન કરીને ડિયર ફ્રેન્ડ. જો ઘણા ટાઈમથી પત્ર લખ્યો ન હોય તો સીધું જ આઈ એમ ફાઇન હિયર એન્ડ યુ વિલ બી ફાઇન ધેર, આઈ રાઇટિંગ ધીસ લેટર. અથવા તો એનો કોઈ લેટર આવ્યો તો અને તમે લખતા હોય તો આઈ રીડ યોર લેટર યસ્ટરડે એન્ડ નાવ આઈ રાઇટ ધીસ લેટર ફોર, જેના માટે લખતા હોય કે તમારા ફ્રેન્ડને ઇન્વાઇટ કરવા છે, કે તમે એને કંઈ તમે સમય ભાગ લીધો છે એના વિશે બતાવવું છે, તો જે પણ લખવું હોય એ અહીંયા 3 લાઇનમાં લખી, અને લાસ્ટ લાઇન કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ એન્ડ સ્વીટ રિમેમ્બર ટુ યોર યંગર સિસ્ટર, આ રીતે લખી શકો, અને યોર લવિંગ ફ્રેન્ડ્સ અને તમારું નામ. હવે તમારે 8મા ધોરણમાં 2-3 પત્ર લખવાના છે, એ આવતા બીજા વિડીયોમાં હું લખાવીશ. અસ્તુ, જય હિન્દ.